વિપક્ષી ગઠબંધન ઇન્ડિયાના સભ્યદળ ડીએમકે સનાતન ધર્મને લઈને આપેલા નિવેદન બાદ રાજનીતિ ગરમાય છે ત્યારે વર્ષ લક્ષ્ય સાધવામાં કઈ કાચું ન કપાઈ જાય તેના માટે હવે વિપક્ષ ડેમેજ લાગ્યો સત્યમ શિવમ સુંદરમના શીર્ષક હેઠળ બે પુષ્ઠોનો લેખ સોશિયલ મીડિયા પર શેર કર્યા બાદ હવે તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિનના દીકરી અને ઉદય સ્ટાલિનના બહેન સેન્થમ રાય સ્ટાલિન તમિલનાડુના એક મંદિર પહોંચ્યા હતા ભાઈ ઉદયનિધિના સનાતન ધર્મ અંગે વિવાદિત નિવેદન બાદ તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિનના દીકરી સત્યનાથર મંદિરે પહોંચ્યા હતા તમિલનાડુના મૈલા દુથુરાઈ જિલ્લામાં આવેલા સત્યનાથર મંદિરે પહોંચેલા સંત મરાઈ સ્ટાલિને પૂજા અર્ચના કરી સત્યનાથર મંદિરને બ્રહ્મપુરીશ્વર મંદિર અને થોનિયા પર મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે મહત્વનું છે કે આ એક શિવ સમર્પિત હિન્દુ મંદિર છે સંતિમ સંતમરાઈ સ્ટાલિનનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તેઓ મંદિરમાં પૂજન અર્ચન કરતા જોવા મળ્યા તેમની સાથે કેટલાક અન્ય લોકો પણ પૂજામાં જોડાયા ત્યારબાદ મંદિરના પૂજારી અને અન્ય લોકો સાથે તેમણે મંદિર પરિસર સહિત મંદિરના અન્ય જગ્યાઓની મુલાકાત લીધી હતી સંતમરાઈની આ મુલાકાત એવા સમયે સામે આવી છે જ્યારે તેમના ભાઈ અને તમિલનાડુ સરકારમાં મંત્રી તેમજ ડીએમકેના નેતા ઉદયનિધિ સ્ટાલિનના સનાતન ધર્મને લઈ અને વાંધાજનક નિવેદનોને લઈ અને શરૂ થયેલો વિવાદ હજુ સુધી શમ્યો નથી તમિલનાડુમાં આયોજીત સંતનામ ઉન્મૂલન સંમેલનમાં પહોંચેલા ઉદયનિધિ સ્ટાલિને સનાતન ધર્મને એક બીમારી ગણાવી તેને ખતમ કરવાની વાત કરી હતી ઉદયનિધિના નિવેદન બાદ ભાજપે વિપક્ષ પર આક્રોશ વ્યક્ત કરતા હિન્દુ ધર્મને નુકસાન પહોંચાડવાનો જ વિપક્ષી ગઠબંધનનો હિડન એજન્ડા હોવાનો આરોપ લગાવ્યો હતો બ્યુરો રિપોર્ટ જીએસ